યાત્રાધામ અંબાજીમાં આથી જલિયાન સદાવ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો. અંબાજીમાં માં અંબા દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન આપવાનો સંકલ્પ જય જલિયાન ફાઉન્ડેશને કર્યો છે. માં જગદંબાના ગામમાં માં જગદંબાની પ્રસાદી નિઃશુલ્ક મળી રહે અને માં અંબાના આશીર્વાદ તમામ ભક્તો પર સદાય રહે તેવી પ્રાર્થના સાથે આજે સદાવ્રત શરૂ કરાયો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી સદાવ્રતનો પ્રારંભ થયો છે. ગુજરાત અને સમગ્ર દેશમાંથી આવતા શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન આપવાની સંકલ્પ જય જલિયાણ ફાઉન્ડેશને કર્યું છે. માં જગદંબાના ગામમાં માં જગદંબાની પ્રસાદી નિઃશુલ્ક મળી રહે અને માના આશીર્વાદ તમામ ભક્તો પર સદાય રહે તેવી પ્રાર્થના સાથે આજે સદાવ્રત શરૂ કરાયું હતું. શક્તિપીઠમાં માં અંબાના ધામમાં દર વર્ષે કરોડો માઈ ભક્તો માતાજીના ચરણમાં શીશ નમાવે છે. આમ તો અંબાજી મંદિરી વહીવટી ટ્રસ્ટ વર્ષોથી નિઃશુલ્ક ભોજન આપે છે, પરંતુ કોઈ શ્રદ્ધાળુઓને અથવા માઈ ભક્તોને એવું ન લાગે કે માતાજીના ધામમાં મફત જમીએ છીએ, જેને લઈને ન જીવો 10 રૂપિયાનો ચાર્જ લેવાતો હતો. જો કે જય જલિયાણ ફાઉન્ડેશને અંબાજી આવતા તમામ ભાઈ ભક્તોને માતાજીના પ્રસાદ નિઃશુલ્ક આપવાનું નક્કી કરતા વહીવટીતંત્રે પણ ફાઉન્ડેશનને મંજૂરી આપી અને 3 માસ માટે પ્રાયોગિક ધોરણે જલિયાણ ફાઉન્ડેશને માની સેવા કરવાની મંજૂરી અપાઈ છે. માં અંબાના ધામમાં આવતા દર્શનાર્થીઓની સેવા અને તેમને ભોજનને એક અનેરો અવસર છે લાવો છે, ત્યારે માઈ ભક્તોની સેવા કરવાના આશય સાથે અને માની કૃપા તમામ લોકો પર બની રહે તેને લઈને જલિયાણ ફાઉન્ડેશનમાં માં અંબાના ધામમાં આવતા તમામ માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ આપવાનું નક્કી કર્યું છે અને આજથી અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં સદાવ્રતનો પ્રારંભ કરાયો છે. બાલિકાઓને હસ્તે આજથી અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં સદાવ્રતનો પ્રારંભ કરાયો છે, ત્યારે બુંદી પૂરી શાક ભાત દાળ અને સેવ જેવું પૌષ્ટિક ભોજનમાં અંબાના ધામમાં આવતા ભક્તો માટે તૈયાર કરાયું છે. જો કે અંબાજીમાં આવી અને માં અંબાના દર્શન કરી અને માઈ ભક્તોને પણ આ સદાવ્રતનો પ્રસાદનો લાભ લીધો હતો. પૌષ્ટિક અને નિઃશુલ્ક ભોજનના કાર્યને શ્રદ્ધાળુઓએ પણ આ સદાવ્રતના કાર્યને માતાજીના આશીર્વાદ ગણાવ્યા હતા. અંબાજીમાં સદાવ્રત ભોજન ચાલુ કર્યું છે નિઃશુલ્ક ભોજનાલયમાં. એ ગુજરાતના કેટલાય દૂર દૂરથી લોકો અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે આવશે, તે લોકોને આ પૌષ્ટિક અને સારા ભોજનનો લાભ મળશે અને તેઓ માતાજીના દર્શનની સાથે સાથે નિઃશુલ્ક ભોજનનો આનંદ પણ માણી શકશે. અને જે લોકોએ આ વ્યવસ્થા કરી છે ભોજનાલયમાં તે લોકોનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ અને બધા જ ભક્તોને માના દર્શનની સાથે સાથે ભોજનનો પણ લાભ મળશે. જય માતાજી. આપણે ખ્યાલ છે કે પ્રતિવર્ષ લાખો લોકો અંબાજી મંદિરને દર્શને આવે છે. મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનાલય પણ ચલાવવામાં આવે છે. બહુ રાહત દરે આ ભોજનાલય ચલાવવામાં આવતું હતું. અનેક સેવાભાવી સંસ્થાઓની એ રજૂઆત હતી કે અમને તક આપવામાં આવે સદાવ્રત ચલાવવા માટેની, કેમકે સદાવ્રત એ આપણા ગુજરાતની સંસ્કારો સભ્યતા સંસ્કૃતિ છે. ઠેર ઠેર આવા સદાવ્રતો ચાલે છે, ત્યારે આટલું મહત્ત્વનું સ્તર ઉપર અનેક સેવાભાવી સંસ્થાઓની આ માગણી હતી. સ્થાનિક લોકોની પણ એવી ઈચ્છા હતી કે આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે, ત્યારે તદ્દન મફત, રાહત દરે પણ નહીં પણ તદ્દન મફત જો ભોજન પ્રોવાઈડ કરવામાં આવે તો એ લાગણી લોકલાગણીને ધ્યાને લેતા અને સુંદર રીતે આનું સંચાલન થઈ શકે એટલા માટે જલિયાણ ફાઉન્ડેશનને અત્યારે હાલ આપણા તરફથી પ્રાયોગિક ધોરણે આપેલું છે. ટ્રસ્ટની રજૂઆત કાયમી ખાતેની છે. ચોક્કસપણે 3 મહિનાના અનુભવો પછી આપણે આ પ્રવૃત્તિ સતત આગળ વધતી રહે, ગુજરાતની સભ્યતા સંસ્કૃતિને અનુરૂપ અન્નદાન એ મહાદાન ગણાયું છે, એ પ્રવૃત્તિમાં આપણે સૌ સહભાગી થઈએ એવી આપ સર્વેને મારી વિનંતી છે.